नमस्कार, हूँ सुनील खलासी अने मारी यूट्यूब चैनल SS एज्युकेशन में आप सौनु स्वागत है। आज आप धोरण 9 सामाजिक विज्ञान एनी प्रथम एकम कसोटी जुलाई 2023 में लेवानी है, एट्ले कि 20/7/2023 रोज तो कुल 25 मार्क्स नो आ पेपर हे। अगाउ आप बीजू एक पेपर बनाव्यु हतु, ए जो न जोयो तो जोई लेजो, आ बीजू पेपर छे अने आना पछी आपणे तीजू पेपर पर अपलोड करीशुं, एटले टोटल तमने 3 पेपर आपवामां आवशे अने 3-3 पेपरनी तमे तैयारी करशो तो तमने कोईपण जातनी परीक्षामां मुश्किली थशे नहीं। विभाग ए थी शुरुआत करिए, पहला आपणे पूछेलो छे योग्य जोड़का जोड़ो। उडार गवर्नर जनरल कोण हतो? तो जवाब आवशे विलियम बेंटिक। ભારતમાં અંગ્રેજી શિક્ષણ લાવવાનો પ્રારંભ કોણે કરેલો? તો જવાબ આવશે મેકોલે। એટલે આ રીતના તમારે જોડી લેવાનું, સામસામે લખી દેવાનું। નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે। તો ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો, સાચી વાત છે, એટલે કે ખરું છે। બક્સરના યુદ્ધ દ્વારા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પાયો નંખાયો, એ ખોટું છે। લોકસભા કાયમી ગૃહ છે, એ પણ ખોટું છે। પ્રિન્સ હેનરી કોણ હતો? તો પ્રિન્સ હેનરી એ પોર્ટુગલનો રાજા હતો। ત્યાર પછી આપણે પૂછ્યું છે સમાજવાદ, સમાજવાદ વિશે આપણે લખવાનું છે, તો આપણે આ રીતના લખી શકીએ। સમાજવાદ શાસન પદ્ધતિનો એક પ્રકાર છે, તેમાં ઉત્પાદનના તમામ સાધનો રાજ્યની માલિકીના હોય છે, તેમાં ઉત્પાદનની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે। સમાજવાદી પદ્ધતિમાં રાજ્યમાં પ્રવર્તતી ગરીબી, બેકારી, ભાવ વધારો, નિરક્ષરતા જેવા પરિબળો અંકુશમાં રાખી દેશમાંથી ગરીબો અને શ્રીમંતો વચ્ચેના તફાવતો નાબૂદ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે। ત્યાર પછી છે બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો હતો? તો 26 જાન્યુઆરી 1950। ત્યાર પછી આપણે ખાલી જગ્યા પણ પૂછી શકે, સૌ પ્રથમ ખાલી જગ્યા કંઈક આવી છે? 1773 બ્રિટિશ પાર્લામેન્ટના કયો ધારો પસંદ કરવામાં આવેલો? તો નિયામક ધારો। કોન વોલિસ પછી ખાલી જગ્યાએ ભારતનો ગવર્નર જનરલ બન્યો? સર જ્હોન શોર। બંગાળની ખાડીમાં ભારતના ખાલી જગ્યા ટાપુઓ આવેલા છે? તો અંડબાર, નિકોબાર। ત્યાર પછી એમસીક્યુ પણ પૂછી શકે, એમસીક્યુ કંઈક આ રીતના છે, દેશની સામાન્ય ચૂંટણીઓમાં ખાલી જગ્યા વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો મત આપે છે? જવાબ આવશે 18। નીચેનામાંથી બંધારણ સભાના સભ્ય એટલે કે સ્ત્રી સભ્ય કોણ હતા? તો જવાબ આવશે સરોજિની નાયડુ। ભારતની પ્રમાણ સમયરેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો જવાબ આવશે 5। એટલે અહીંયા આપણો વિભાગ એ પૂરો થાય આ રીતના પ્રશ્નો પૂછી શકે, પરંતુ જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો કરી લેજો, કારણ કે ભવિષ્યમાં પણ આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાની છે। એ ધોરણ 10 હોય, 11 હોય, 12 હોય કે પછી કોલેજ લેવાનું શિક્ષણ તમે મેળવવાનું હોય કે છેલ્લે તમે સરકારી નોકરી મેળવશો તો પણ તમને આ કામ લાગશે। જેથી કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી લેજો। વિભાગ બીની અંદર આપણને 2 માર્ક્સના પ્રશ્નો પૂછી શકાય, એમાં ભારતીય બંધારણ સમવાય છે ચર્ચો? તો જોઈએ ભારતીય બંધારણ વિશે કઈ કઈ બાબતો આપેલી છે। તે ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કાયમી સંબંધોની લેખિત સ્વરૂપમાં સ્પષ્ટતા કરવામાં આવી છે, એટલે કે રાજ્યોને અલગ સંઘથી કરવાનો અધિકાર નથી। રાજ્ય સરકારો કરતાં સંઘ સરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે। સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કાર્યો અને સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે। બંધારણે રાષ્ટ્રીય હિતને સર્વોપરી ગણ્યું છે। દેશમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે, તે બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા ધરાવે છે। બીજા ઘણા બધા પોઈન્ટ છે એ પણ જોઈ લે। કાયદા ઘડવા માટેની સંઘ યાદીમાં સૌથી વધારે વિષયોનો અને રાષ્ટ્રીય કક્ષાના મહત્વના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારોની સરખામણીમાં સંઘ સરકારને શક્તિશાળી બનાવવા માટે બંધારણે સંયુક્ત યાદીમાં સંઘ સરકારને વિશિષ્ટ અને ચડિયાતી સત્તાઓ આપી છે। કાયદા ઘડવાના વિષયોની 3 યાદીઓની કોઈ યાદી છે ન આવતા તે અંગેના કાયદાની ઘડવાની શ્રેષ્ઠ સત્તા પ્રાપ્ત કરવા સંઘ સરકારને આપી છે। એટલે આવા ઘણા બધા પોઈન્ટ્સ છે એ આપણે વાંચી શકીએ છીએ। ત્યાર પછી ભારતનો પ્રમાણ સમય 82:30 આ જે છે રેખાંશ એ કેમ નક્કી કરવામાં આવે છે? તો એનો જવાબ પણ અહીંયા આપેલો છે, એ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। ત્યાર પછી વિભાગ સી છે, એને 3 ગણનો પ્રશ્ન પૂછેલો, ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો, તો ડેલહાઉસીના કાર્યો આપણે લખી દેવાના એટલે એ પૂરું થઈ જાય। ડેલહાઉસીએ ભારતમાં
रेलवे की शुरुआत करी तेना 1853 में मुंबई ने थारा वच्चे सर्वप्रथम रेलमार्ग शुरू कर्यो एटले सुधारावादी गणावी शकाय। तेने भारत में आधुनिक टपाल व्यवस्था शुरू करी तेना समय में इंग्लैंड अने भारत वच्चे तार व्यवहार शुरू थयो। तेने भारत में अंग्रेजी केळवणीनी व्यवस्था करी तेने बाल लग्न पर प्रतिबंध मूक्यो विधवा पुनर्लग्न ने छूट आपतो कायदो पसार कर्यो तेने जाहिर बांधकाम खातानी शुरुआत करी एटले घणा बधा एवा कार्यो डेलहाउसीए करेला छे। तेने कंपनीना सरकारना वहीवटमां पण घणा सुधारा कर्या। डेलहाउसीए करेला उपरोक्त सुधारा परथी कही शकाय के डेलहाउसीए साम्राज्यवादी तो हतो ज पेनी साथे साथे ए सुधारावादी पण हतो। त्यार पछी विभाग डी छे। विभाग डी नी अंदर आपने पूछेलू छे आमुखनुं महत्व जणावो। हवे आमुखनुं शुं महत्व छे ए पण आपणे जोई लईए। भारतना बंधारणना शरूआतमां भव्य आदर्शो उद्देशो अने भावनाओ रजू करता आमुखथी थाय छे। आमुखमां समग्र बंधारणनुं हार्ड रजू थयुं होवाથી આમુખને બંધારણનો આત્મા કહે છે। આપણને એક માર્ક્સમાં પણ પૂછે કોઈપણ કાયદો કરવામાં તેને પૂર્ણ રીતે સમજવામાં તેનું અર્થઘટન કરવામાં આમુખ એ માર્ગદર્શક છે। કાયદો કરવા પાછળ સંસદ કે ધારાસભ્યોનો હેતુ આદર્શ નીતિ સા છે તે સમજવામાં આમુખ મદદરૂપ થાય છે। કયા પ્રકારની મુશ્કેલીઓ નિરાકરણ માટે કાયદો આવી રહ્યો છે તેની સ્પષ્ટતા આપણને આમુખ દ્વારા થાય છે એટલે આમુખ એ બંધારણનો અર્ક છે એવું આપણે કહી શકીએ। એટલે આવા ઘણા બધા પોઈન્ટ્સ છે તે તમે અહીંયા જોઈ શકો છો અને એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આ PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે ત્યાંથી તમે મેળવી શકો છો। નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આનું જ આપણે પેપર 3 જોઈશું। આભાર।